ઉપલેટામાં પચીસ લાખ આપી ડુમિયાણી તાલુકા પંચાયતના સદસ્યના પિતા દ્વારા કરાયા છે ગંભીર આક્ષેપો અને જમાઈ અને સાસરિયા દ્વારા પૈસા નો વહીવટ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો તેમજ કોંગ્રેસના એક સદસ્યની ગેરહાજરીથી પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપ પક્ષના સદસ્ય બન્યા હોવાનું જણાવતા ગઢડાના સરપંચ ડુમિયાણી કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયતના સદસ્ય અંજનાબેનને સસ્પેન્ડ કરવાની માંગ કરતા પિતા સરપંચ પિતા દ્વારા પુત્રીને સસ્પેન્ડ કરવાની કરવામાં આવી રહી છે માંગ મારું નામ ઉપલેટા તાલુકાના ગઢાડા ગામના સરપંચ નારણભાઈ આહિર થોડા દિવસ પહેલાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી તેમાં ઉપલેટા તાલુકામાં ડુમિયાણી બેઠક પરથી મેં કોંગ્રેસ તરફથી મારી દીકરીની ટિકિટની માગણી કરી હતી અને કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી આ ટિકિટ આપી ત્યારે હું ડિપોઝિટથી માંડી અને તમામ વિસ્તારના પ્રવાસ ગામડાના પ્રવાસ આ તે તમામ અને મારા નામ મથ ત્રણેય ગામના લોકોએ ડુમિયાણી શિખલિયા અને હાથ ફોડી ખૂબ ખોબે અને થોબે મત આપેલ છે ત્યારે જ્યારે અમારી દીકરીની આ બેઠક પરથી જીત થઈ જેવી જીત થઈ ત્યારે અમે તમામ સભ્યોને લઈ અને બહાર જવાનું નક્કી કરેલ ત્યારે અમારી કોઈ પણ બૈરાઓને ચાર પાંચ બૈરા કોંગ્રેસ પાર્ટીમાંથી છૂટાણા હતા એવું નક્કી કરવામાં આવેલ કે કોઈ બૈરે બહાર ફરવા જવાનું નથી તેમના ઘરના સભ્યો હશે તેને જ બહાર જવાનું છે એટલા માટે હું પણ એ સભ્યોની સાથે દસ દિવસ કે બાર દિવસ બહાર ગયેલ ત્યારે અમારી દીકરી ઉપલેટા સાસરે હોય એ ગાળામાં ભાજપવાળાઓએ અમારા જમાઈ અને દેર એ લોકોને લો લાલચ આપી અને અવારનવાર છેલ્લા પાંચ દિનની વાર હતી ત્યારે એના કોન્ટેકમાં હતા આ લોકોને ફોહલાવી પૈસાની લાલચ આ તે આવી રીતે અમારી દીકરી એકની બે નથી ના હું મારા પપ્પા કહે ત્યાં જ જવાની છું બાકી તમારા ભાગી હું ભાજપ પાસે ક્યાંય જવાની જ નથી આવી હથ પકડી અને બેઠી હતી ત્યારે એ લોકો એ એની માટે ત્રાસ આપવાનું ચાલુ કરેલ તેમજ ચૂંટણીને એક દિવસની વાર હતી ત્યારે હું અમારી દીકરી પાસે આવ્યો અને વાત કરી કે ભાઈ આપણે અત્યારે ને અત્યારે બહાર જવાનું છે બધાયને કેમ્પમાં એક સાથે આપણે ચૂંટણી ખંડમાં જવાનું છે ત્યારે અમારા જમાઈએ પગ ભરેલ અમારા જમાઈને ચૂંટણી બાબતે કેટલી ડિપોઝિટ ભરી છે એ પણ એને ખબર નથી કેટલો ખર્ચો ચૂંટણીની અંદર આવ્યો છે એ પણ એને ખબર નથી ચૂંટણી જા બાબતની એને કે એના દેર કે એના હાર કોઈ જાતની જ્ઞાન નમરે કોઈ કોઈ કોઈનામાં એવી કોઈ બુદ્ધિનો સાટો નમરે અને એમ કહે કે અમારે ઉપપ્રમુખનું પ્રમુખ પદ જોઈ આવી વાત કરે એટલે એ વાત એવી કરતો હતો કે મને બીપી વધી જાય છે આમ વધી જાય છે પણ એ એક એનું નાટક હતું એ દેર અને અમારા જમાઈનું ખુલ્લું ષડયંત્ર અને હતું પચીસ લાખ રૂપિયા લઈ અને આ લોકોએ ભાજપ પાસેથી નક્કી કરેલ અને અમારી દીકરીને કીધેલ કે જો તારે તારા પપ્પા પાસે જવું હોય તો કે મારી સાથે રહેવું જો એની સાથે જવું હોય તારે તો તું તારા છોકરાઓને લઈ અને અમારા પગની ડેલીએ આવતી નહીં આપણે તમારે સુટા છેડા ત્યારે દીકરી પણ મૂંઝાણી અને રોવા માંડી અને એની હર્ષ પકડી અને નાશ ઉઠકીને ગેરહાજર રહેવું પડ્યું આ રીતે અમારા જમાઈ અને દેર આનું એક ષડયંત્ર રચી અને સાવણીમાં જવા ન દીધા તેથી ભાજપની જીત થયેલ છે અને ભાજપ તોડવામાં બહુ મહર છે અને મેં મારી રાજકીય કારકિર્દીની અંદર અત્યાર સુધીમાં એક પણ પૈસો લીધો નથી કોઈ પણ સાબિત કરાવી દે કે અહીંયા આટલી ચૂંટણી આવી ધારાસભાની તાલુકા પણ એક પણ મારા અમે કોઈ આંગળી નહિ દી હકે ત્યારે આવા અમારા જે જમાઈ અને દેરે જે કાવતરું કર્યું છે એ બાબતનું મને ખૂબ જ દુઃખ કાનભાઈ સુભા કેટીવી ન્યૂઝ ઉપલેટા